હેલો ફ્રેન્ડ્સ લાસ્ટમાં આપણે દરેક નિષ્ણાંતોના મત મુજબ સંચાલન એટલે શું જોયું ઇન્શોર દરેક નિષ્ણાતો કે અનુભવીઓ એવું જ કહે છે કે ધંધાકીય એકમમાં ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રાપ્ય એવા સાધનોનું સરસ મજાનું આયોજન કરી જરૂરી વ્યવસ્થા ગોઠવી જરૂર પડે ત્યાં કર્મચારીઓની વ્યવસ્થા કરી એમને જરૂરી માર્ગદર્શન દોરવણી આપી એમની વચ્ચે સંકલન સાધી યોગ્ય માહિતી સંચાર કે માહિતી પ્રેસણ દ્વારા ઉપલબ્ધ આવક અને ખર્ચના અંદાજો લગાવી અને ધ્યેય સિદ્ધિ તરફ તરફ આગળ વધવું જેને સંચાલન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આને આપણે સંચાલનના કાર્ય તરીકે પણ ઓળખશું તમને એવું પૂછાય સંચાલનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો એનો જવાબ પણ આ જ હશે કે આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા દોરવણી માર્ગદર્શન અંદાજપત્ર સંકલન માહિતી પ્રસરણ આ ડાવળું ચાલશે એ જો પોસ્ટ કોર્પ પૂછાય તો એમાં જે આપ્યું છે એ રીતે જ બાકી થોડું ઘણું આ ડાવડું પણ ચાલશે પણ આ બધી બાબતોનો સંચાલનમાં સમાવેશ કરવામાં આવે છે હવે સંચાલન અથવા તો એને સંચાલનના કાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે હવે સંચાલનના જે કાર્ય જોયા એ પૈકી આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા દોરવણી જે માહિતી પ્રેષણ અથવા તો માહિતી સંચાર એ બધા એવા ચેપ્ટર્સ એવા કાર્યો છે કે જેમના માટે પાછળથી તમને આખા આખા ચેપ્ટર્સ આપ્યા છે અને એટલા માટે સંચાલનના આ કાર્યોનું આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર વધારે એક્સપ્લેનેશન કરવાની જરૂર નથી કેમ કે એમનો આ કાર્યને લગતા કોઈ બી ક્વેશ્ચન હશે તો એ એના ચેપ્ટર અલગ ચેપ્ટર્સ છે એમાંથી પૂછાશે અહીંયા આપણે એક કાર્ય એ માટે કોઈ અલગથી ચેપ્ટર આપવામાં આવ્યું નથી તો આપણે સંકલન વિશે જોઈએ કે સંકલન એટલે શું આપણી સામાન્ય ભાષામાં એવું કહેવાય કે જુદી થયેલી અથવા તો છૂટી છવાઈ વ્યક્તિઓ વચ્ચે સુમેળ સાધવો એમને એક કરવા જેને આપણે સંકલન તરીકે ઓળખીએ પરંતુ અહીંયા આપણી બી એની અથવા તો સંચાલનની ભાષામાં સંચાલન એટ સંકલન એટલે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારી દ્વારા જે કાર્ય થાય છે એ કાર્યો વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાના કાર્યને સંકલન તરીકે ઓળખવામાં આવે છે આપણે મધ્ય સપાટી સંચાલનનું ના કાર્યો જોતા હતા ત્યારે પણ જોયું હતું કે આ સંચા આ સપાટીના અધિકારી તેમના વિભાગો વચ્ચે સંકલન સાધવાનું કાર્ય કરે છે તો આવી રીતે ધંધાકીય એકમમાં જે જુદા જુદા વિભાગો છે એ દરેક વિભાગમાં અલગ અલગ કર્મચારીઓ કાર્ય કરે છે દરેકના કાર્ય ભલે અલગ હોય પરંતુ ધ્યેય એક જ છે તો એવી વખતે આ જુદા જુદા કાર્યો વચ્ચે એક સૂત્રતા સુમેળ સાધી અને બધાના ધ્યેય જે એક છે એ તરફ પહોંચવા માટેનું જે કાર્ય છે એને સંકલન તરીકે ઓળખવામાં આવે છે તો આવી રીતે જુદા જુદા વિભાગના કર્મચારીઓ દ્વારા થયેલા જુદા જુદા કાર્યો વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાની પ્રક્રિયા એટલે સંકલન એક માર્ક્સનો સવાલ હશે આ ઉપરાંત બે અથવા ત્રણ માર્ક્સમાં એવું બી પૂછી શકે કે સંકલનના લક્ષણો જણાવું તો મિત્રો આ વ્યાખ્યા પરથી જ આપણે સંકલનના લક્ષણો જોઈએ તો સંકલન આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે છે સંકલન એટલે ભેગું થવું સુમેળ સાધવો હવે જ્યારે એક પૂર્વમાં અને એક પશ્ચિમમાં જતું હશે તો એમની વચ્ચે ક્યારે પણ સુમેળ સધાશે નહીં પણ જે કાર્ય કરવા માટે બે ભેગા થાય છે એ બંને ને એક જ દિશામાં જો લાવવામાં આવે તો એમની વચ્ચે સો ટકા સુમેળ સધાય છે તો અહીંયા સંચાલનના કાર્યો જેમાં આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી કર્મચારી વ્યવસ્થા અંકુશ વગેરેને ઓળખવામાં આવે છે સંચાલનનું પહેલું કાર્ય છે આયોજન અને સંચાલનનું સૌથી છેલ્લું કાર્ય છે અંકુશ તો અહીંયા અંકુ આયોજનથી અંકુશ સુધી તમામ કાર્યો વચ્ચે એક સૂત્રતા એટલે કે સુમેળ હોવો જરૂરી છે તો આમ સંકલનનું પહેલું જ લક્ષણ છે કે સંકલન એ આયોજનથી અંકુશ સુધીના દરેક કાર્યમાં હોવું જરૂરી છે આ ઉપરાંત જોઈએ તો સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે સંકલન સુમેળતા ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીઓમાં પણ સુમેળતા હોવી જોઈએ એકસૂત્રતા હોવી જોઈએ જો એમની અંદર અંદર વિખવાદ કે મતભેદ હશે એક કહેશે કે નફાનો હેતુ રાખવો છે બીજો કહેશે સેવાનો હેતુ રાખવો છે એક કહેશે કે એક્સ વસ્તુનું ઉત્પાદન કરવું છે બીજો કહેશે કે એ વસ્તુ તૈયાર લાવી અને ઉત્પા અન્ય મટીરિયલની અંદર છે તો ક્યારે પણ ધ્યેય પ્રાપ્ત થશે નહીં તો અહીંયા ઉચ્ચ સપાટીએ કાર્ય કરતા અધિકારીઓ વચ્ચે મધ્ય સપાટીએ કાર્ય કરતા વિવિધ વિભાગના અધિકારીઓ વચ્ચે કે તળ સપાટીએ કાર્ય કરતા વ્યક્તિઓ વચ્ચે એમની સપાટી એમના કાર્યને આધીન સંકલન હોવું જરૂરી છે એટલે કે સંકલન સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે આ ઉપરાંત સંકલનના અન્ય લક્ષણો જોઈએ તો સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ એટલે એટલે તાત્કાલિક મળી જવી જોઈએ અને સાચી સ્પષ્ટ અને સચોટ માહિતી મળવી જોઈએ ઉપરી દ્વારા કોઈ પણ નિર્ણય લેવાય છે હુકમ કે સૂચન અપાય છે તો એ અપાયેલા હુકમ કે સૂચનો એની એ જ પરિસ્થિતિમાં તળ સપાટી સુધી પહોંચવા જોઈએ અને બને એટલા ઝડપથી પણ મળવા જોઈએ જો વચ્ચે મધ્યસ્થી એટલે કે મધ્ય સપાટી સંચાલનના અધિકારીઓ ઉપરી દ્વારા અપાયેલા સૂચન કે હુકમમાં થોડો ઘણો વધારો કે ઘટાડો કરશે તળ સપાટી આ બાબતથી અજાણ હશે તો એવો ધાર્યું એમને તો જે હુકમ કે આદેશ મળ્યો એ મુજબ કામ કરશે જે ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયથી વિરુદ્ધ હશે તો કાર્ય ઉચ્ચ સપાટીના ધ્યેય મુજબ મળશે નહીં એટલે કે સંકલનની સફળતા માટે સચોટ સ્પષ્ટ અને યોગ્ય સમ માહિતી સંચાર થવો જરૂરી છે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોય તો જ શ્રેષ્ઠ સંકલન સાધી શકાય છે ઉપરાંત સહકાર વગર સંકલન શક્ય નથી મારે ને તમારે સારા સંબંધો રાખવા છે તો હું હું પહેલ કરું છું પણ તમે દૂર ભાગો છો તો આપણા વચ્ચે સંબંધો શ્રેષ્ઠ બનશે નહીં પણ બંનેનો સહકાર હશે તો અને તો જ સંકલન શક્ય બને છે એવી જ રીતે સંચાલનની ત્રણેય સપાટી ત્રણેય સપાટીએ કાર્ય કરતી વ્યક્તિઓ જો એકબીજાને સહકાર આપશે તો અને તો જ સંકલન શક્ય બને છે આ ઉપરાંત જોઈએ તો ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે આગળ આપણે એક નિષ્ણાંતના મત મુજબ જોયું હતું કે ઉપલબ્ધ એવા ઉત્પાદનના સાધનોનો વધુને વધુ ઉપયોગ કરી અને ધ્યેય પ્રાપ્તિ તરફ આગળ વધવાનું જે કાર્ય છે એને આપણે સંચાલન તરીકે ઓળખીએ પણ આ ઉત્પાદનના જે સાધનો છે એનો વધુને વધુ અને શ્રેષ્ઠ ઉપયોગ શ્રેષ્ઠ સંકલન હોય તો જ શક્ય શક્ય નથી નાણાં વિભાગ પાસે ઘણું બધું નાણું છે પણ જ્યારે ખરીદ વિભાગનો અધિકારી એવું કહે છે કે મારે ખરીદી કરવા જવું છે તો આપણે નાણાંનું કેવી વ્યવસ્થા છે જો નાણાં વિભાગનો અધિકારી સાચો જવાબ નહીં આપે અને એવું કહેશે નાણાંની શોર્ટેજ છે તો ખરીદ વિભાગનો અધિકારી ખરીદી કરતાં થોડો અચકાશે ધારી ખરીદી નહીં કરી શકે પરિણામે ઉત્પાદન ખોરવાઈ જશે કેમ કે ઉત્પાદન માટે જરૂરી માલ પ્રાપ્ય થઈ શકશે નહીં તો આવી રીતે પરંતુ જો નાણાં વિભાગનો અધિકારી સાચી અને સચોટ માહિતી આપશે તો ખરીદ વિભાગનો અધિકારી નિશ્ચિત ખરીદી કરી શકશે એટલે કે જે પ્રાપ્ય સાધનો છે એના શ્રેષ્ઠ ઉપયોગ માટે દરેક વિભાગીય અધિકારીઓ કે ઉપરી અધિકારીઓ વચ્ચે સંકલન હોવું જરૂરી છે ઉપરાંત સંચાલનના દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે સંચાલનના કાર્યો જોઈએ તો આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા દોરવણી અંદાજપત્ર અંકુશ એ દરેકમાં સંકલનનું હોવું જરૂરી છે અને એટલે જ સંકલનને સંચાલનના આત્મા તરીકે પણ ઓળખવામાં આવે છે તો આવી રીતે આપણે સંકલનના લક્ષણો જોઈએ તો અંકુ આયોજનથી અંકુશ સુધી દરેક જગ્યાએ જોવા મળે છે સંચાલનની દરેક સપાટીએ થાય છે સંકલનના શ્રેષ્ઠ સંકલનની સફળતા માટે શ્રેષ્ઠ માહિતી સંચાર હોવો જરૂરી છે સંકલનમાં સહકાર અનિવાર્ય છે ધંધા કે એકમના સાધનોનો ઉત્પાદનના છ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બને છે અને સંકલનની સંચાલનના આત્મા તરીકે ઓળખાવવામાં આપ્યો છે મિત્રો ત્યારબાદ આપણો સવાલ છે આ અલગથી છે બધું એક સાથે નથી કાં તો ખાલી સંકલનનો અર્થ આપી તેના લક્ષણો પૂછાય કાં તો સંકલનનો અર્થ આપી ધંધાકીય એકમમાં એનું મહત્ત્વ જણાવો એવું પૂછાશે બધું એક સાથે પૂછાશે નહીં તો હવે આપણે ધંધાકીય એકમમાં સંકલનનું મહત્ત્વ જોઈએ જે લક્ષણો જોયા મોસ્ટલી એ જ છે તો સંકલનનું મહત્ત્વ જોઈએ તો પહેલું સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી અંકુશ વગેરે અસરકારક બને છે એટલે કે અધિકારીઓ વચ્ચે કામ અને માણસ વચ્ચે માણસ અને માણસ વચ્ચે જો સંકલન હોય તો એવો ભેગા થઈ શ્રેષ્ઠ આયોજન કરી શકે છે આયોજનને આધીન વ્યવસ્થા ગોઠવી શકે છે વ્યવસ્થા દરમિયાન જરૂરી એવા કર્મચારીઓની નિમણૂક કરી શકે છે વધારાના કર્મચારીઓ છે તો એમને છૂટા કરી શકે છે ઉપરાંત કર્મચારીઓ જે છે એમને જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપે અને એમના કાર્ય પર અંકુશ જો શ્રેષ્ઠ સંકલન હશે તો શક્ય બને છે તો આવી રીતે સંકલન સંચાલનના અલગ અલગ કાર્યોને વધુ અસરકારક બનાવવાનું કાર્ય કરે છે આ ઉપરાંત જોઈએ તો સંકલનને પરિણામે ધંધાકીય એકમના બધા જ કાર્યો સરળતાથી કરી શકાય છે હવે મારી દૂર મારે નથી જવું મારું ને તમારું એક્ઝામ્પલ લઈએ હું તમને ભણાવું છું અને તમને ગમતું નથી તો તમે શું કરશો વિડીયો બંધ કરી દેશો બરાબર પછી જ્યારે બીએની એક્ઝામ હશે તો તમે શું લખશો કાંઈ જ નહીં નહોતું ગમતું એટલે નથી લખ્યું તમે પાસ થઈ શકશો નહીં ધાર્યું પરિણામ નહીં મળે પરંતુ મારી અને તમારી વચ્ચે મીઠા સંબંધો છે મારું બોલવું તમને ગમે છે તમારું ભણવું મને ગમે છે ત્યારે મારો વિડીયો તમે સરળતાથી હોંશે હોંશે સાંભળશો બરાબર ને આપણે બહાર બીજે નથી જવું અને પછી એ જ બાબત તમે ફરી રિવિઝન કરી અને યાદ રાખી પરીક્ષામાં પેપરમાં લખશો તો ધાર્યું પરિણામ મળી મળી શકશે ને મતલબમાં બે બાબતો વચ્ચે ધ્યેય પ્રાપ્તિ માટે સંકલન હોવું જરૂરી છે અને સંકલનને કારણે જ બધા કાર્ય સરળ બને આ ઉપરાંત સંકલનથી એકમનું કોઈ કાર્ય કરવાનું રહી જતું નથી અને કોઈ કાર્ય બેવડાતું નથી બે વ્યક્તિ કે બે અધિકારી એકબીજાના ટચમાં છે એટલે કોણે શું કરવું અને કોણે શું ન કરવું એ એમની વચ્ચે નક્કી થઈ જાય છે પરિણામે કોઈ કાર્ય થયા વગર રહેતું નથી અને કોઈ કાર્ય બેવડાતું પણ નથી સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા એટલે કે સુમેળતા જળવાઈ રહે છે જો મેળ હશે ત્યાં સંવાદિતા એની જાતે જ આવી જશે તો આમ દરેક વિભાગમાં સંવાદિતા જળવાઈ રહે છે આ ઉપરાંત જોઈએ તો એકમના વિવિધ વિભાગના કાર્યોને એના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાના કાર્યને લીધે પણ સંકલ એમના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનને કારણે શક્ય બને છે જુદા જુદા વિભાગીય અધિકારીઓ પોતાના વિભાગના જે અલગ અલગ કાર્યો છે એ કાર્યો કોણે ક્યારે કરવા કેવી રીતે કરવા કયા સમયે કરવા એની વચ્ચે સામ્યતા જાળવવું એ પણ જો એઓ એકબીજાના ટચમાં હશે એટલે કે એમની વચ્ચે સંકલન હશે તો શક્ય બને છે આ ઉપરાંત સંકલનને લીધે એકમના નક્કી કરેલા ધ્યેય જલ્દીથી સિદ્ધ કરી શકાય કોઈ પણ ધંધા કે એકમનો જે કાંઈ પણ ચોક્કસ ધ્યેય છે હેતુ છે તો એ હેતુ એ એ હેતુની પ્રાપ્તિ માટે એકઠી થયેલી વ્યક્તિઓ જો એકબીજા સાથે સુમેળ ધરાવતી હશે સંકલન ધરાવતી હશે તો જલ્દીથી માહિતી સંચાર થશે સાચો માહિતી સંચાર થશે અને ધ્યેય પ્રાપ્તિ સરળતાથી સિદ્ધ થઈ શકે છે આમ સંકલનને પરિણામે ધંધાકીય એકમના ધ્યેયો સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો આ છે સંકલનનું મહત્ત્વ કે જે સંચાલનના દરેક કાર્યને અસરકારક બનાવે છે એકમના દરેક કાર્યો સરળતાથી કરી શકાય છે સંકલનને પરિણામે કોઈ કાર્ય બેવડાતું નથી કે કોઈ કાર્ય થયા વગરનું રહી જતું નથી સંકલનને કારણે જુદા જુદા વિભાગો વચ્ચે સંવાદિતા જળવાય છે સંકલનને કારણે ધંધાકીય એકમના જે વિભાગો છે એ દરેક વિભાગના કાર્યોના ક્રમ અને સમય વચ્ચે સંતુલન જળવાઈ રહે છે અને ધ્યેય પ્રાપ્તિ એટલે કે હેતુની સિદ્ધિ ખૂબ જ ઝડપથી શક્ય બને છે તો આવી રીતે મિત્રો ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓના કાર્યો વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાની જે પ્રક્રિયા છે એને આપણે સંકલન તરીકે ઓળખશું સંકલનના લક્ષણો અને સંકલનનું મહત્ત્વ આપણે જોઈ ગયા